મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેલી અપડેટ્સ. નમસ્કાર, આજે તારીખ 29 જાન્યુઆરી બુધવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું ઈશા જોશી. નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. મોદી કેબિનેટમાં મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી બિલ 2020 મંજૂર થઈ ગયું છે. આ કાયદા મુજબ મહિલાઓ ગર્ભાવસ્થાના 24મા અઠવાડિયા સુધી ગર્ભપાત કરાવી શકશે. હાલના કાયદા અનુસાર ગર્ભાવસ્થાના 20મા અઠવાડિયા સુધી જ ગર્ભપાત કરાવી શકાય છે. નવા બિલને સંસદમાં પસાર કર્યા પછી જ કાયદો બની શકશે. સંસદમાં ભાજપની સ્પષ્ટ બહુમતી હોવાથી આ બિલ પસાર થઈ જશે એ નિશ્ચિત છે. જ્યારે પણ હેલ્થની વાત આવે ત્યારે કેબીઝેડ ફૂડ્સનું જ નામ યાદ આવે, જેનું ઉત્પાદન છે હાઇજેનિકલી ફ્રેશ. આજે વિવિધ સંગઠનો દ્વારા સીએએ અને એનઆરસીના વિરોધમાં ભારત બંધની ઘોષણા થઈ હતી. ભારત બંધને દેશમાં મિશ્ર પ્રતિસાદ મળ્યો હતો. હાલાર એટલે કે જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઘણા વિસ્તારો સજ્જડ બંધ રહ્યા હતા. જામનગર શહેરમાં કાલાવડ નાકા બહારનો વિસ્તાર, પાંચ હાટડી, પટણીવાડ, ખોજાનું નાકું વગેરે વિસ્તારો સંપૂર્ણ બંધ રહ્યા હતા. બેડી, બેડેશ્વર, જોડિયા ભૂંગા, માધાપર ભૂંગા જેવા ગ્રામ્ય વિસ્તારો પણ બંધ રહ્યા હતા. દેવભૂમિ દ્વારકાનું સલાયા બંદર સંપૂર્ણ બંધ રહ્યું હતું. સલાયામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. સિક્કામાં પણ બંધને સારો પ્રતિસાદ મળ્યો હતો. બંધને વિવિધ મુસ્લિમ જમાતોએ ટેકો આપ્યો હતો. બંધ દરમિયાન સ્કૂલ, દવાખાના અને બેંકો કાર્યરત રહ્યા હતા. હાલારમાં બંધ શાંતિપૂર્ણ રહ્યો હતો. કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી. ગત રાત્રે જામનગર નજીક નાઘેડી ગામની સેન્ટ્રલ બેંકની શાખામાં તસ્કરો ત્રાટક્યા હતા. ચાર બુકાની ધારી શખ્સોએ બેંક તથા એટીએમમાં ઘૂસવા કોશિશ કરી હતી. આ દરમિયાન સાયરન વાગતા ગામ લોકો દોડી આવ્યા હતા, જેને લીધે બુકાની ધારી તસ્કરો ભાગી છૂટ્યા હતા. ગામ લોકોએ પોલીસને જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આરંભી છે. ખંભાળિયામાં જીએસટી કચેરીના એક કર્મચારીએ લાંચ સ્વીકારી હોવાનો વિડીયો વાયરલ થયો છે. જીએસટી નંબરનું અપ્રુવલ મેળવવા એક આસામી પાસેથી લાંચ લેવામાં આવી છે. સોશિયલ મીડિયામાં ફરતા આ વિડીયો પરથી એન્ટી કરપ્શન બ્યુરો સક્રિય થયું છે. દ્વારકા એસીબી પીઆઈ મયુર ધ્વજરાજસિંહે વિડીયોમાં લાંચ આપતા નજરે પડતા આસામીને નિવેદન આપવા જણાવ્યું છે. આ વિડીયો ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. આજે ન્યૂઝીલેન્ડના હેમિલ્ટનમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ત્રીજો T20 મેચ યોજાયો હતો. ભારતે પ્રથમ બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટે 179 રન કર્યા હતા. જવાબમાં ન્યૂઝીલેન્ડે પણ 20 ઓવરમાં 6 વિકેટે 179 રન કર્યા હતા. મેચ ટાઈ થતાં સુપર ઓવર રમવામાં આવી હતી. ન્યૂઝીલેન્ડે સુપર ઓવરમાં 17 રન કર્યા હતા. ભારત તરફથી બુમરાહે સુપર ઓવરમાં બોલિંગ કરી હતી. સુપર ઓવરમાં ભારત તરફથી રોહિત શર્મા અને કેએલ રાહુલ બેટિંગ કરવા ઉતર્યા હતા. ભારતને છેલ્લા બે બોલમાં જીત માટે 10 રનની જરૂર હતી. રોહિત શર્માએ છેલ્લા બે બોલ પર 2 સિક્સ ફટકારી ભારતને રોમાંચક વિજય અપાવ્યો હતો. આ સાથે જ ભારતે ન્યૂઝીલેન્ડ સામેની 5 મેચોની T20 સિરીઝ જીતી લીધી છે. આ હતા આજના મુખ્ય સમાચારો. ફરી મળીશું. જય હિન્દ, જય હલાર.